પદ્માની આરતી અને હવે આપણે ગરબાની મોજ ગરબાનો આનંદ લેવાનો દરેક બેન માતાઓને વિનંતી કે આ વર્ષે જે રેલિંગ બનાવ્યું છે એમાં ફક્ત બેન માતાઓ ગરબા રમશે 2 વાગ્યા સુધી 2 વાગ્યા પછી માઈકમાં કહેવામાં આવશે કે હવે ભાઈઓને ગરબા ગાવાની છૂટી છે એ તો રેલિંગમાં નહીં બહાર ગાવાનું ભાઈઓને પણ 2-2:30 વાગ્યા પછી અત્યાર ફક્ત બેન માતાઓ બેનો ગરબા રમશે ભાઈઓને રમવાનું નથી અને આ બસ સ્ટેન્ડ ઉપર જેટલા પણ ભાઈઓ બેઠા છે યુવાન મિત્રો તમે બધા સાચવજો તમારી બસ 6:30 વાગે આવવાની છે તમારે બધાને ટિકિટ લઈ લીધી છે તમારે ખાલી બેસવાનું છે સવારમાં 6:30 એ બસ આવે એટલે બેસી જજો ભાઈ આયોજક એવું કહેશે બધા પાછળ જે ઊભા છે એટલે જે ભાઈ અમૃતજી ભરતજી કહેશે પાછળ ઊભા છે એમને બધા નીચે તો તમે આવો ભરતજી અમારા અમૃતજી કે આપણા હોય એનો કો ના હોય એનો કો ભાઈ નીચે સ્થાન લો તમને પ્યારાયું હા એટલે ગરબા રમવાનો ગરબાનો આનંદ લેવાનો છે માં ભગવતી માની આરતી પૂર્ણ થઈ છે હવે દરેક શુભ કાર્યો પહેલા માને યાદ કરીએ છીએ માને સ્તુતિ કરતા હોય દરેક શુભ કાર્યમાં ગણપતિ મહારાજને યાદ કરીએ એમની વંદના એમનું સ્થાપન થતું હોય છે આજે પણ આજ માને આવી દેવ દિવાળીની પૂનમની રાત અને એનો ભવ્ય રાસ ગરબાનો પ્રોગ્રામ હોય તો ગણપતિ મહારાજને પણ યાદ કરવા પડે એમને પણ ગરબા ગણપતિ મહારાજને જમણી સુટે સ્ટેજ પર બિરાજમાન કરીએ અને બાપને વિનંતી કરીએ કે બાપ આજ આવો અને આજની રાત ગરબાની મોજ એવી કરાવો એવા બિરાજમાન થાવ ભોરે કરણા થઈને કે આજ આદરના ગામમાં આજ વિક્રમ ડાકોરનો શિલ્પાબેન ડાકોરનો રાસ ગરબાનો કાર્યક્રમમાં રંગ લાગી જાય મોજ આવી જાય તો હવે વિક્રમ ડાકોર શિલ્પાબેન ડાકોરને વિનંતી કરીએ કે મા ભગવતીમાનું નામ લઈને ગણપતિ મહારાજની વંદના કરીને રાસ ગરબાની જોરદાર શરૂઆત કરે તો જોરદાર તરણ કરકારથી બતાવશું વિક્રમ ડાકોર શિલ્પાબેન ઠાકોરને હા અનેક આપણા કલાકાર આવ્યા છે રંજના ઠાકોર ડાન્સર એમને મારે જોરદાર તાલે એમનું સ્વાગત છે અભિનેત્રી રંજના ઠાકોર પણ આજ ગરબાની મોજ આનંદ લેવાનો છે સ્ટેજ ઉપર શક્ય હોય તો ઊભા ના રહેતા ગોઠવી દેજો અને આપણા જ ગામના આદરજના તે ઓર્ગન આર્ટિસ્ટ નવીનભાઈ ઠાકોર ગરબાની વાત કહેવાય કે નવીનભાઈ ઠાકોર એ પણ ગુજરાતના નામચીન કલાકારો સાથે સેવા આપશે ઓર્ગનની પૈસા લઈને આપણા ગામના ભાઈ નવીનભાઈ છે ગર્વની વાત કહેવાય પણ એની મજા અને એનાથી વધારે ગર્વની વાત એ કે આખા ગુજરાતના સુપરસ્ટાર કલાકારનું મૂળ વતન મૂળ ગામ તો આદરજ છે બહુ મોટી વાત કહેવાય ખરેખર આ ગામમાં ધરતીને ધન્ય કહેવાય કે આવા વિરલાને જન્મ આપ્યો છે જેને ગુજરાતને ખીલું કર્યું છે અને હવે એ વિક્રમ ડાકોરના સુસંગના સત્વારે ગરબાની મોજ કરીએ ભાઈ આ બાજુ સ્ટેજની બાજુ જે પણ સ્વયંસેવક મિત્રો આ બધા ભાઈઓને બેસાડી દો કો તો બહાર મોકલી દો એમના લીધે અવ્યવસ્થા થાય છે ગુજરાત પ્રદેશ ક્ષત્રિય સેનાના મહામંત્રી પ્રદેશ મહામંત્રી અભિજીતસિંહ બારડ આપણી વચ્ચે છે તો આપણે એમને જોરદાર તાલીઓથી વધાવીશું અભિજીતસિંહ બારડ ગુજરાત પ્રદેશ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ મહામંત્રી અભિજીતસિંહ બારડ આપણા લાગણીને માન આપીને આમંત્રણને માન આપીને આવ્યા છે તો એમનું સ્વાગત કરીશું બનાસકાંઠા જિલ્લામાંથી અભિજીતસિંહ બારડ સાહેબ સ્વયંસેવક મિત્રો આ બધા મિત્રોને બેસાડજો આખા રાત દરમિયાન આપણે મજા કરવાની પણ સ્વયંસેવકોને સહકાર આપજો 212 સ્વયંસેવક મિત્રો આ 25-30 હજાર મહેમાનોનું આગતા સ્વાગતા કરવા સેવામાં તત્પર છે તો એમનો સાથ અને સહકાર આપજો અને જે પાછળ મિત્રો સ્વયંસેવક મિત્રો ચતુર્જીનું ઉપર નવા પ્રાણ પાછળ ઓબલી જોડે થોડા મિત્રોને મોકલી આપજો તો આપણા મિત્રોને બેસાડવાની જગ્યા માટે રેલિંગ સાફ થઈ ગઈ છે તો આપણા ટૂંક જ સમયમાં પ્રોગ્રામ શરૂ કરીશું બધા સાથ અને સહકાર આપજો Huh?
જગદંબા માતુ જોગણી અમે જપીએ તિહારો અખંડ તારા દીવા હે બળે માં પર ગટ આદર જગામે બોલે હે મોરલી હો હોય નો મીઠો લાગે કરજો હે કોયલની બોલિયા
ભગવતી મના જય ગોષ્ઠી કાર્યક્રમની શરૂઆત અને વિક્રમ ડાકોરના મોટા ભાઈ જીવરાજભાઈ ડાકોર ગીતકાર સંગીતકાર દિગ્દર્શક એમના ફિલ્મનું હમણાં આપણે આદરત ગામમાં શૂટિંગ કર્યું હતું એમના માટે પણ જોરદાર થાળી મારે ખ્યાલ પર રહી તો એમનું નામ બોલવામાં પણ આનંદ હવે ગણપતિ મહારાજની વંદનાથી રાજગરબાની મોજ એનો આનંદ દરેક મારી બહેન માતાને વિનંતી કે તમારા માટે આપણે કંઈક જોરદાર સગવડ કરી હોય આપણા આયોજકોએ તો શરૂઆતથી ગરબાની લાઇનમાં જોડાજો અને આનંદ કરજો દરેક બેન માતાને વિનંતી ગરબાની મોજમાં જોડાય આનંદ લે તો હલો હલો એ ગરબાની મોજમાં હલો હલો Thank you.
गणेश देवा करता सेवा Thank you.
અમે મા